સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ ફરી બેફામ બનતા સ્થાનિકવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જિલ્લાના ખંભાળિયા ગામે ગેરકાયદેસર રીતે ચાલતી કાર્બોસેલના ખાણમાં ભેખડ ધસી પડતા દટાઈ જવાથી દાહોદના 3 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને ખનીજ માફિયાઓની ધમકી મળતા ભયનો માહોલ જોવા મળ્યો હતો, જેને લઈ આરોપીની તાત્કાલિક અટકાયત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. એમાં કુવામાં અમે કામ કરતા તો 2-3 માણસ મરી ગયા અમારા. પછી અમે એ શામજીભાઈ કુવાના માલિકી રખડ્યા કરે છે અને અમે આજે મૃતક હતી તો અમે આવ્યા આપણે લીંબડી ગામમાં પાછા હાથી અમે મૃતક પેલી કરે એ અમને ધમકી આપે એટલે એ બહાર રખડ્યા કરે છે ને એ પકડાયો નથી એને પોલીસ પકડાવે. મારા મુકેશભાઈ તાજીનભાઈ છે. આપણે અમે ઘટના બની છે કુવામાં 3 માણસ મરી ગયેલા. એમાંથી આ આરોપી શામજીભાઈ હાથ અમને લાગતો નથી. એમની ધરપકડ કરો. અમે કિંમતી ડરીને રહી રહ્યા છે. મારવાની ધમકી દીકરા આપે અમને એમ કરી અમે કોર્ટમાં આવી નહીં શકતા. મુદતમાં અમે આવતા પણ ગ્રાલ ઉઠની બધે ફરે છે. ખુલ્લામાં કોઈ પોલીસ વાળે પકડ કર્યા નથી એમને. તો અમે ડરી ગયા એટલે અડધેથી પાછા વળી ગયા. માંગણી સાહેબ આપ જે નિર્ણય કરે સરકારી